અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે સ્ટાન્ડર્ડ 10th ની અંદર યુનિટ 1 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 1 ઉપર આપેલું છે. પાઠનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ, એટલે કે પ્રવાહની વિરુદ્ધ, કે પ્રવાહ જાતો હોય એની વિરુદ્ધમાં. એમ અહીંયા આપણે પ્રી ટાસ્ક પહેલું આપેલું છે, રીડ અબાઉટ દશરથ મનજી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. દશરથ મનજી કરી અને એક નામનો એક વ્યક્તિ છે, એને શું કર્યું હતું એના વિશેની આપણે એક સ્ટોરી આપેલી છે, એ આપણે જોવાની છે. શું કે છે તો કે દશરથ મનજી રન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ એન્ડ વર્ક એટ ધનબાદ કોલ માઇન. કે દશરથ મનજી એના ઘરેથી ભાગી ગયા હતા ત્યારે, તો કે ઇન એટ અ યંગ એજ, એટલે કે યુવાન હતા ત્યારે જ પોતાના ઘરેથી તેઓ ભાગી ગયા હતા. અને ધનબાદની કોલ માઇન્સ, એટલે કે જે કોલસાની ખાણો છે, માઇન્સ એટલે કે ખાણ અને કોલ એટલે કે કોલસાની, કે જે કોલસાની ખાણો છે એની અંદર એ કામ કરતા હતા. He returned to his village, took up work and married Falguni Devi. એ ગામ, એ ઘણા વર્ષો એને એ ધનબાદની જે કોલસાની ખાણો હતી એની અંદર કામ કર્યું. ત્યારબાદ એના ગામડે એ પાછા ફર્યા, પછી took up work, પછી એને થોડાક ટાઈમ કામ કર્યું, એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી, અને જે ફાલ્ગુની દેવી છે એની સાથે એમને લગ્ન કર્યા. વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ, ફાલ્ગુની દેવી સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હર્સેલ્ફ. વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ, એટલે કે એને એક સાઈડથી બીજી સાઈડ જવું હોય તો, એટલે કે વચ્ચે એક પર્વત આવતું, એનું હિલ્સ છે, એનું નામ શું હતું તો કે ગેહલોર હિલ્સ. એ હિલ્સ હતી, એને એક સાઈડથી બીજી સાઈડ આવવા માટે એ હિલ્સ છે, એ પર્વત છે, એને ટપીને આવવું પડતું હતું. ટુ બ્રિંગ હિમ લંચ, એવોના માટે, એટલે કે જે આ દશરથ મનજી છે એક સાઈડ કામ કરતા હતા, એટલે એની પત્ની છે એ ફાલ્ગુની દેવી, એના માટે લંચ લઈને, એટલે કે બપોરનું જમવાનું લઈ અને આવતા હતા. ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હર્સેલ્ફ, એ પર્વત ઉપરથી ચડવામાં કે ઉતરવામાં પોતે લપસી ગયા અને એને ખાસું વાગ્યું, ઘણું બધું એને વાગ્યું. They could not reach her to the nearby hospital because there was no straight access to the town and which eventually led to her death. હવે અહીંયાથી લપસ્યા એટલે એને ઘણું બધું લાગ્યું. હવે અહીંયાથી શહેરમાં, પોતે ગામડામાં રહેતા હતા તો ગામડામાંથી શહેરમાં જવા માટે સીધો રસ્તો નહોતો, એટલે શું થયું તો કે એને ગામડામાંથી શહેરમાં લઈ જવા માટે ઘણો બધો સમય લાગી ગયો. સીધો રસ્તો નહોતો, કે વચ્ચે રસ્તો પર્વત આવતા હતા, ખાડા ટેકરા વધારે આવતા હતા, એટલે ટાઈમસર છે એની પત્ની ફાલ્ગુની દેવીને હોસ્પિટલ પહોંચાડી શક્યા નહીં. અને એના કારણે શું થયું તો કે એને પત્ની છે ફાલ્ગુની દેવી, એ મૃત્યુ પામ્યા. પછી કે છે, મનજી વોઝ ડીપલી ડિસ્ટર્બ એન્ડ ધેટ વેરી નાઇટ ડિસાઇડ ટુ ક્રેવ અ પાથ થ્રુ અ ગેહલોર હિલ્સ સો ધેટ હિઝ વિલેજ કુડ હેવ અ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસ. પછી શું કે છે કે મનજી વોઝ ડીપલી ડિસ્ટર્બ, કે મનજી છે એને ઊંડાણપૂર્વક ચોટ લાગી હતી, કે એની પત્ની છે એ પર્વત એના માટે જમવાનું લઈ આવતી હતી, પર્વત ઉપરથી લઈ જતા અને સમયસર એ હોસ્પિટલ ન પહોંચી શક્યા, એના કારણે મૃત્યુ પામ્યા. શા કારણે તો કે પર્વતમાંથી સીધો રસ્તો હતો નહીં, એટલે એટલે એને એ જ રાતે એને વિચાર્યું કે હું આ પર્વતમાંથી રસ્તો બનાવીશ, કે જેથી કરી અને ગામડાના બીજા લોકો છે એને ક્યારેય પણ જો ઇમરજન્સીમાં મેડિકલની જરૂર પડે, એટલે કે હોસ્પિટલની જરૂર પડે, તો એ સીધા પહોંચી શકે. ઈ ક્રેવડ અ પાથ, એને રસ્તો છે એ ખોદવાનો કોતરવાનો ચાલુ કર્યો. 360 ફીટ લોંગ, 360 ફૂટ લાંબો, 25 ફીટ ડીપ, 25 ફૂટ ઊંડો ઇન પ્લેસ એન્ડ 30 ફીટ વાઇડ ટુ ફોર્મ અ રોડ થ્રુ ધ રોક્સ ઇન ગેહલોર હિલ્સ. અને જે રોક્સ એટલે કે પથ્થરો, ગેહલોર હિલ્સ છે એટલે કે ગેહલોર પર્વતને જે પથ્થરો હતા એને કોતરી કોતરીને એને કેવડો રસ્તો બનાવ્યો તો કે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો છે એને રસ્તો બનાવ્યો. He quoted, when I started hammering the hill, એટલે કે છે કે મેં જ્યારે આ હિલ છે પર્વત છે એને હેમરિંગ કરવાનું ચાલુ કર્યું હતું, એટલે કે એને તોડવાનું ચાલુ મેં કર્યું હતું, પીપલ કોલ્ડ મી અ લનેટિક બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન.
પછતું કે છે કે પીપલ કોલ્ડ મી અ લનેટિક, એટલે કે પીપલ મને ગાંડો, લોકો છે એ મને ગાંડો સમજતા હતા, કે આ એકલો છે એ ક્યારે આખો પર્વત છે એ ખોદી અને રસ્તો બનાવી શકશે, પણ પીપલ કોલ્ડ મી લનેટિક બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન. પણ એને જે એનું મનોબળ એને બનાવ્યું હતું કે ના મારે રસ્તો બનાવવો જ છે, એ મજબૂત ને મજબૂત રહ્યું. He completes the work in 22 years. એને જે રસ્તો બનાવવાનું કામ છે એ કેટલા વર્ષમાં પૂરું કર્યું, તો કે એને 22 વર્ષમાં એને એનું કામ છે એ પૂરું કર્યું. એને કેવડો રસ્તો બનાવ્યો, તો કે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો એને રસ્તો બનાવવા માટે પોતે એકલા હશે એને 22 વર્ષ લાગ્યા. ત્યારે તો કે 1960 એટલે કે 1960 એને રસ્તો બનાવવાની શરૂઆત કરી હતી, તો કે 1983 1983માં એને રસ્તો બનાવવાનું કામ છે એ પોતે એકલા હાથે પૂર્ણ કર્યું. This path reduced the distance between the Atri and Wazirganj sector of the Gaya district from 55 km to 15 km. હવે જે બે ગામડા હતા અત્રી અને વાજીરગંજ, એ ગયા ડિસ્ટ્રિક્ટ એટલે કે ગયા જિલ્લો હતો એનાથી કેટલા દૂર હતા, તો કે 55 કિલોમીટર દૂર હતા. એટલે કે પર્વત ઉપરથી એ રસ્તામાંથી જતા હતા તો 55 કિલોમીટર એ બંને ગામડા દૂર થતા હતા. ક્યાં સુધીમાં? તો કે ગયા ડિસ્ટ્રિક્ટ એટલે કે ગયા જિલ્લો છે ત્યાં સુધીમાં. પરંતુ 22 વર્ષની મહેનતે આ દશરથ મંજીએ જે રસ્તો બનાવ્યો એનાથી જે અત્રી અને વાજીરગંજ ગામ છે એનાથી જે ગયા જિલ્લો છે એના સુધીનું ડિસ્ટન્સ છે એ 15 કિલોમીટર થઈ ગયું. કેટલું? તો કે 55 કિલોમીટર હતું એમાંથી એ 15 કિલોમીટર ડિસ્ટન્સ છે એ થઈ ગયું. લેટર મંજી સેટ, અને પછી મંજી કહે છે, દો મોસ્ટ વિલેજર્સ ટોન્ટ મી એટ ફર્સ્ટ, કે ઘણા બધા ગામના લોકો છે એ મને શરૂઆતમાં મને ટોન્ટ કરતા હતા, મને મેહરૂ મારતા હતા. There were quite a few who lent me support later by giving me food and helping me buy tools. અને એવા પણ એના ઘણા લોકો હતા કે થોડા સમય પછી એમાંથી ઘણા બધા ગામના લોકો છે એને ખાવા માટે ફૂડ આપતા હતા, એટલે કે ખાવાનું આપતા હતા, અને એને રસ્તો ખોદવા માટે જે પણ કાંઈ અલગ અલગ સાધનોની જરૂર હોય એ એને ખરીદી આપતા હતા. ફોર હિઝ અચીવમેન્ટ મંજી બીકમ પોપ્યુલર નોન એઝ અ માઉન્ટેન મેન. એને જે કાંઈ પણ અચીવમેન્ટ છે એને જે કાંઈ પણ પ્રાપ્ત કરી એના કારણે દશરથ મંજી છે એ એકદમ ફેમસ થઈ ગયો, પોપ્યુલર થઈ ગયો. અને એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે માઉન્ટેન મેનના નામે એને ઓળખવામાં આવે છે. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝ્ડ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. બિહાર સરકાર છે એના દ્વારા 2006માં દશરથ મંજીનું નામ છે એ પદ્મભૂષણ એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડ માટે પણ એને નોમિનેટ એટલે કે એને આપવામાં આવ્યો હતો. વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ્ડ, જ્યારે એની લાઈફ એટલે કે એના જીવન વિશેનું મૂવી છે એ અનાઉન્સ થયું કે એના જીવન વિશેનું એક મૂવી છે એ બનાવવામાં આવશે. મંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ, ત્યારે મંજી છે એ મૃત્યુ પામવા ત્યારે હતો કે ટૂંકમાં હવે થોડોક જ સમય એ જીવશે એવું હતો. He put his thumb impression on an agreement and gave away exclusive rights. અને એને પોતાના જે થંબની ઇમ્પ્રેશન હતી એટલે કે પોતે સાઈન ન કરી શકતા, તો પોતાની જે થંબની ઇમ્પ્રેશન હતી એટલે કે પોતાની છાપ મારી અને પોતે મૂવી બનાવવાનો જે કાંઈ હતા એને એક્સક્લુઝિવ રાઇટ્સ આપ્યા, એટલે કે એને છૂટ આપી. To make a film on his life, કે પોતાની લાઈફ છે પોતાની જિંદગી છે એના ઉપર એને મૂવી બનાવવા માટે પિક્ચર બનાવવા માટે એને છૂટ આપી. The mountain man was given a state funeral by the government of Bihar. એટલે કે સ્ટેટ ફર્નલ એટલે કે જે આપણે રાજ્યમાં કોઈ પણ સારો એવો વ્યક્તિ છે હોદ્દેદાર છે એ ગુજરી જાય અને એને જે રીતે પણ એની જે અંતિમ વિધિ કરવામાં આવે એ જ અંતિમ વિધિ બિહાર ગવર્મેન્ટ દ્વારા એટલે કે બિહાર સરકાર દ્વારા દશરથ મંજીને આપવામાં આવી હતી. તો આ એક એવો વ્યક્તિ હતો કે જેને આખા ગામની મદદ લીધા વગર 22 વર્ષની અંદર પોતે એક રસ્તો બનાવ્યો કે જેથી કરી અને વાજી અને વઝીરગંજ વચ્ચે જે અત્રી અને વઝીરગંજ જે ગ્રામ હતા ત્યાંથી જે ગયા સિટી હતું એના વચ્ચેનો જે 55 કિલોમીટરનો રસ્તો હતો એ ફક્ત અને ફક્ત 15 કિલોમીટરનો રસ્તો રહી ગયો. આના પછીના આગળનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.